નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પટેલ દર્શન પીપી સમાજ સ્કૂલ વતી આપનું સ્વાગત કરું છું. આપણે ધોરણ 7માં પ્રકરણ 1 પૂર્ણાંક સંખ્યાઓ વિશે અભ્યાસ કરી રહ્યા છે. આપણે ગયા વિડીયોમાં સ્વાધ્યાય 1.2 જોયું હતું. એના માટે આપણે પૂર્ણાંક સંખ્યાઓ માટેના ગુણધર્મો, સરવાળાના ગુણધર્મોને આધારે આપણે એ સ્વાધ્યાય 1.2 કમ્પ્લીટ કર્યું હતું. તો હવે પછી આપણે આ વિડીયોમાં શું જોઈશું? તો આ વિડીયોમાં આપણે ગુણાકાર માટેના પૂર્ણાંક સંખ્યાઓના ગુણાકાર માટેના ગુણધર્મોનો અભ્યાસ કરવાના છે, જે ખૂબ મહત્ત્વના છે. એને આધારે જ આપણે સ્વાધ્યાય 1.3 કમ્પ્લીટ કરવાનું રહેશે. તો આ વિડીયોને તમે ધ્યાનપૂર્વક અંત સુધી જુઓ તેવી મારી વિનંતી છે. વિદ્યાર્થી મિત્રો, આપણે પૂર્ણાંક સંખ્યા માટેના સરવાળા માટેના ગુણધર્મો જોઈ ગયા છે. કયા કયા ગુણધર્મો હતા? તો સંવૃત્તાનો ગુણધર્મ, ક્રમનો ગુણધર્મ, જૂથનો ગુણધર્મ, બરાબર. તો આ આપણે ગુણધર્મો સરવાળા માટે જોયા હતા, પણ આજે આપણે પૂર્ણાંક સંખ્યાના ગુણાકાર માટેના ગુણધર્મો જોઈશું. તો સૌ પ્રથમ ગુણધર્મ છે સંવૃત્તાનો ગુણધર્મ. આપણે સંવૃત્તાનો ગુણધર્મ સરવાળા માટે જોઈ ગયા છે, બરાબર. તો હવે આપણે તે ગુણાકાર માટે જોવાનો છે. તો સરવાળા માટે શું હતું સંવૃત્તાનો ગુણધર્મ? તો કોઈ પણ સંખ્યા કે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાનો સરવાળો તમે કરો તો જવાબ તમને શું મળે? પૂર્ણાંક સંખ્યા જ મળે. એ સરવાળા માટેનો આપણો સંવૃત્તાનો ગુણધર્મ હતો. તો તેવું જ અહીંયા આપણે ગુણાકારમાં છે કે પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર કરતાં તમને પરિણામ જે મળે, એટલે કે જવાબ જે મળે, તે શું મળે? પૂર્ણાંક સંખ્યા જ મળે. તો સંવૃત્તાનો ગુણધર્મ છે કે પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર, પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર કરતાં મળતું પરિણામ એ પૂર્ણાંક સંખ્યા જ હશે, બરાબર. આપણે જે સરવાળા માટે જોયું હતું તેવી જ રીતે અહીંયા ગુણાકાર માટે છે કે પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર કરતો પરિણામ એ પૂર્ણાંક સંખ્યા જ મળશે. દાખલા તરીકે હું બે પૂર્ણાંક સંખ્યા લઉં છું, એક લઉં છું -5, કારણ કે ઋણ સંખ્યાનો પણ સમાવેશ થાય પૂર્ણાંક સંખ્યામાં, અને પછી શૂન્યનો પણ સમાવેશ થાય અને ધન સંખ્યાનો પણ સમાવેશ થાય. તો અહીંયા લઉં છું -5×3. આ ઋણ સંખ્યા છે, આ ધન સંખ્યા છે, બંનેનો સમાવેશ પૂર્ણાંક સંખ્યામાં થાય. આ બેનો ગુણાકાર કરું, 5×15, અને આગળ જે માઇનસ છે એ, તો શું જવાબ આવ્યો? આ બે પૂર્ણાંક સંખ્યા લીધી, એ બેનો ગુણાકાર કર્યો, તો જવાબ જે આપણને મળ્યો -15. તો -15 પણ પૂર્ણાંક સંખ્યા છે. એટલે સંવૃત્તાનો ગુણધર્મ કહે છે કે પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર કરતાં મળતું પરિણામ એ પૂર્ણાંક સંખ્યા જ હશે. તમે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા લઈ રહ્યો, એનો ગુણાકાર કરો, જવાબ તમને પૂર્ણાંક સંખ્યા જ મળશે. બીજો છે ક્રમનો નિયમ. એ પણ આપણે સરવાળા માટે જોઈ ગયા હતા કે કોઈ પણ બે સંખ્યા કે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાનો સરવાળો તમે કોઈ પણ ક્રમમાં કરો તો જવાબ તમને શું મળે? પૂર્ણાંક સરખો જ મળે, બરાબર ને. આપણે જોયું હતું કે કોઈ પણ ક્રમમાં તમે સરવાળો કરો તો જવાબ શું મળે? સરખો જ મળે. તો એવી જ રીતે તમે કોઈ પણ ક્રમમાં ગુણાકાર કરો તો જવાબ તમને શું મળે? સરખો જ મળે. ધારો કે હું અહીંયા બે સંખ્યા લઉં છું, a×b. કોઈ પણ સંખ્યા આપણે પૂર્ણાંક સંખ્યા લઈએ છીએ અને તેનો કોઈ પણ ક્રમમાં તમે ગુણાકાર કરો તો જવાબ તમને કેવો મળે? સરખો જ મળે. a×b કરો કે b×a કરો. દાખલા તરીકે આપણે અહીંયા ઉદાહરણ હું લઉં છું કે 4×-5, બરાબર. આનો ગુણાકાર કરીએ પહેલાં, એટલે કે a×b, એટલે કે 4×-5, તો કેટલો જવાબ આવે? 4×5=20, અને આ માઇનસ છે એટલે માઇનસની નિશાની. અને ત્યારબાદ એને ઉલટાવી નાખું છું, અલગ ક્રમ કરી નાખું છું કે -5ને આગળ લઉં છું, ×4 કરું છું, તો જવાબ શું મળે છે? 5×20, નિશાની આગળ માઇનસ, એટલે -20. જુઓ, કોઈ પણ ક્રમમાં તમે ગુણાકાર કરો બે સંખ્યાનો, શું મળે? જવાબ સરખો જ મળે. એ આપણો ક્રમનો નિયમ. આ આપણે ગુણાકાર માટેના નિયમો જોઈ રહ્યા છે.
ત્યાર બાદ ગુણાકાર માટેના જૂથનો નિયમ આપણે સરવાળા માટે તો જોઈ ગયા હતા પણ હવે ગુણાકાર માટે જોવાનો છે તો ગુણાકાર માટેના જૂથનો નિયમ શું છે તો કે અહીંયા લખું છું ત્રણ સંખ્યા લઉં કોઈ એ બી અને સી તો એ ગુણ્યા બી ગુણ્યા સી બરાબર શું થાય એ ગુણ્યા બી ગુણ્યા સી એટલે કે તમે કોઈ પણ ત્રણ સંખ્યા લો અને પહેલું જૂથ બનાવો અને તેનો ગુણાકાર ત્રીજા જૂથ સાથે કરો કે અને આ બાજુ બે પહેલું બે જૂથ બનાવો અને તેનો ગુણાકાર ત્રીજા સાથે કરો જવાબ કેવો મળે સરખો જ મળે ધારો કે ઉદાહરણ તરીકે વધારે સમજ પડશે કે દાખલા તરીકે હું અહીંયા ત્રણ સંખ્યા લઉં છું એ બી સી કે એ બરાબર લઉં છું ચાર બી બરાબર લઉં છું એક અને સી બરાબર લઉં છું પાંચ હવે આપણે એને જૂથનો નિયમમાં ચકાસીએ કે પહેલાં એ ગુણ્યા બી ગુણ્યા સી છે તો આપણે લખીએ ચાર ગુણ્યા બી એટલે એક ગુણ્યા સી એટલે પાંચ હવે એનો ગુણાકાર કરીએ પહેલાં આ પહેલું જૂથ છે આપણું એનો ગુણાકાર કરીએ ચાર ગુણ્યા આ શું છે પાંચ એકુ પાંચ એટલે પાંચ હવે આ જે જવાબ આવ્યો એનો ગુણાકાર ચાર સાથે તો પાંચ ચોક વીસ જવાબ આવ્યો હવે આપણે જૂથ બદલી કરીએ છીએ આપણે શું કરીએ છીએ ચાર ગુણ્યા એક કરીએ છીએ અને એનો પાંચ સાથે ગુણાકાર કરીએ તો ચાર એકુ ચાર અને તેનો પછી પાંચ સાથે ગુણાકાર કરીએ તો જવાબ શું આવે છે વીસ તો જુઓ આપણે ગુણાકારમાં જૂથનો નિયમ પણ એ જ છે કે તમે કોઈ પણ ત્રણ સંખ્યાનો અલગ અલગ જૂથ બનાવીને તમે ગુણાકાર કરો તો જવાબ શું તમને મળે સરખો જ મળે આપણે સરવાળા માટે જોઈ ગયા છે તેવી જ રીતે ગુણાકાર છે ખાલી એમાં ગુણાકારની ક્રિયા છે એટલું જ છે ત્યારબાદ છે ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા તમને તટસ્થ શબ્દ જોઈને યાદ આવતો હશે કે આ આવું કંઈક આપણે આગળ જોઈ ગયા છે શેમાં જોઈ ગયા છે તો સરવાળામાં તો યાદ કરો સરવાળા માટેની તટસ્થ સંખ્યા કઈ હતી તો સરવાળા માટેની તટસ્થ સંખ્યા કઈ હતી શૂન્ય જ્યારે ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા કઈ છે યાદ કરો ચાલો તો તમે ઘડિયા આવડતા યાદ કરી શકો છો કે એક એકુ એક બે એકુ બે ત્રણ એકા ત્રણ ચાર એકા ચાર પાંચ એકા પાંચ વીસ એકા વીસ જુઓ આપણે એક સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરીએ છીએ તો જવાબ શું આવે છે એ સંખ્યા જ આવે છે જવાબ બદલાતો નથી એટલે એક એ ગુણાકાર માટે તટસ્થ સંખ્યા છે કઈ છે એક યાદ રાખજો ભૂલ ના થવી જોઈએ તટસ્થ સંખ્યા કઈ છે ગુણાકાર માટે એક છે આ ભૂલ ના થવી જોઈએ સરવાળા માટે શૂન્ય છે સરવાળા માટેની તટસ્થ સંખ્યા કઈ શૂન્ય કે સરવાળો તમે શૂન્ય સાથે કોઈ પણ સંખ્યાનો કરો જવાબ એ સંખ્યા જ આવે એવી જ રીતે ગુણાકારમાં તમે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર એક સાથે કરો તો જવાબ શું આવે તમને એક એ સંખ્યા જ પોતે આવે બરાબર ત્યારબાદ છે હવે વિભાજનનો ગુણધર્મ આ તમારા માટે થોડુંક નવો છે ઇઝી છે એટલું અઘરું કંઈ છે નથી વિભાજનનો ગુણધર્મ શું છે તો હું તમને એક સિમ્પલ ઉદાહરણ રીતે સમજાવું છું બરાબર કે કોઈ ત્રણ સંખ્યા છે કે એ ગુણ્યા બી વત્તા સી છે બરાબર આ રીતે છે એ ગુણ્યા બી વત્તા સી તો જુઓ આ જે એ છે અને કાઉન્સની અંદર બે સભ્ય છે બી અને સી તો આ એનો ગુણાકાર સૌ પ્રથમ પહેલાં પદ સાથે થશે એટલે એ ગુણ્યા બી અને બીજો કોના સાથે ગુણાકાર થશે તો એ ગુણ્યા સી બંને સાથે આપણે ગુણાકાર કરવો પડે એટલે શું આવશે એ ગુણ્યા બી પહેલાં પદ સાથે ગુણાકાર એનો આ એ છે એનો પહેલાં સભ્ય સાથે ગુણાકાર ત્યારબાદ આ વત્તા અને એનો સી સાથે ગુણાકાર એટલે કે એ ગુણ્યા સી એટલે જવાબ શું આવશે તમારો એ બી વત્તા એ સી આ છે આપણો વિભાજનનો ગુણધર્મ દાખલા તરીકે કોઈ ઉદાહરણ લઉં છું એક કે બે ગુણ્યા ત્રણ વત્તા એક તો શું કરવાનું પહેલાં બેનો ગુણાકાર ત્રણ સાથે એટલે બે ગુણ્યા ત્રણ અને ત્યારબાદ બેનો ગુણાકાર એક સાથે પણ અહીંયા વત્તા છે એટલે વત્તા ઓછા હોય તો ઓછા પ્લસ તો પ્લસ માઇનસ હોય તો માઇનસ અને બે ગુણ્યા
एक तो जवाब शू आवे ત્રણ ગુણ્યા બે એટલે ત્રણ દુ છ અને બે એકુ બે એટલે બે કારણ કે જુઓ બે નો ગુણાકાર એક સાથે કરો જવાબ શું આવે બે જ આવે જવાબ એ સંખ્યા જ પોતે આવે તટસ્થ સંખ્યા કઈ એક તટસ્થ સંખ્યા છે એક સાથે કોઈ પણ સંખ્યા મોટીથી મોટી લઈ લો કે નાનેથી નાની લઈ લો પણ એનો એક સાથે ગુણાકાર કરો તો જવાબ તમને એ સંખ્યા જ મળે એટલે છ વત્તા બે એટલે જવાબ આઠ આ રીતે આ છે આપણો વિભાજનનો ગુણધર્મ પછી તમને ખ્યાલ છે કે શૂન્યનો ગુણાકાર કોઈક સંખ્યા સાથે કરો તો જવાબ શું આવે દાખલા તરીકે પિસ્તાલીસ ગુણ્યા હું શૂન્ય કરું છું બરાબર પિસ્તાલીસ ગુણ્યા ઝીરો તો જવાબ શું મળે તમને ઝીરો જ મળે ધારો કે બસો ને સાત ગુણ્યા ઝીરો કરું છું તો જવાબ શું મળે ઝીરો જ મળે અહીંયા પંચોતેર ગુણ્યા ખાલી જગ્યા બરાબર ઝીરો પંચોતેરનો એવી કઈ સંખ્યા સાથે ગુણાકાર કરો તો ઝીરો આવે તો ઝીરો સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરો ગુણાકાર ઝીરો સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરો જવાબ તમને ઝીરો જ મળે આ તમને ભૂલાવવું જોઈએ નહીં કે ઝીરોનો ગુણાકાર કોઈ પણ સંખ્યા સાથે કરો જવાબ શું આવે ઝીરો જ આવે જ્યારે સરવાળા માટે શૂન્ય એ તટસ્થ છે તો સરવાળો જ્યારે ઝીરો સાથે કોઈ સંખ્યાનો કરો તો એ સંખ્યા પોતે આવે પણ જ્યારે ગુણાકારમાં શું છે ગુણાકારમાં ઝીરો સાથે તમે ગુણાકાર કરો એટલે જવાબ શું આવે શૂન્ય જ આવે એટલે માટે અહીંયા હું લખી લઉં છું એ તમે ખાસ નોંધ કરી લેજો કે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કોઈ પણ સંખ્યાનો ગુણાકાર શૂન્ય સાથે કોની સાથે શૂન્ય એટલે કે આપણો ઝીરો ઝીરો સાથે કરવામાં આવે તો મળતું પરિણામ ઝીરો જ હોય પરિણામ ઝીરો જ હોય જો મેં શૂન્ય પર ભાર મૂક્યો છે કેમ કારણ કે તમને યાદ રહી કે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર શૂન્ય સાથે શું ગુણાકાર કોની સાથે શૂન્ય સાથે કોનો કોઈ પણ સંખ્યાનો ગુણાકાર શૂન્ય સાથે કરો ધન હોય ઋણ હોય અપૂર્ણાંક હોય કોઈ પણ સંખ્યા હોય એનો ગુણાકાર શૂન્ય સાથે કરો જવાબ શું આવે શૂન્ય જ આવે તો આજે આપણે પૂર્ણાંક સંખ્યાના ગુણાકાર માટેના ગુણધર્મ જોયા જેમાં સમરૂપતાનો ગુણધર્મ ક્રમનો નિયમ જૂથનો નિયમ વિભાજનનો નિયમ અને ગુણાકાર માટે તટસ્થ સંખ્યા આપણે જોઈ બરાબર તો આવતા વિડીયોમાં આપણે આગળ વધુ અભ્યાસ કરીશું થેન્ક યુ